फ्रेंड्स, સૌથી પહેલા તો મને એમ કહો કે સૌથી વધારે ઝઘડા કોની વચ્ચે થાય? પતિ પત્ની વચ્ચે, બે બહેનો વચ્ચે કે પછી ફ્રેન્ડ્સ વચ્ચે? સાવ ખોટી વાત. હું તો કહું છું કે સૌથી વધારે ઝઘડા એ ભાઈ બહેન વચ્ચે થાય. માન્યામાં ન આવતું હોય તો જરાક ફ્લેશબેકમાં જાઓ અને તમારા બાળપણને ચકાસી જુઓ. સૌથી વધારે મારમારી, સૌથી વધારે ઝઘડમ ઝઘડી કરી છે કે નહીં? પણ જ્યાં નિસ્વાર્થ પ્રેમ જોવા મળે છે એ આ જ સંબંધ છે. તો ચાલો ભાઈ બહેનની ખાટી મીઠી વાતો સાથે માણીશું રક્ષાબંધન સ્પેશિયલ વાનગીઓ ઓનલી ઇન રસોઈ શો પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલ. રક્ષાબંધનની તૈયારીઓમાં આપણને સૌને માર્ગદર્શન આપવા માટે આવી ગયા છે કુકિંગ એક્સપર્ટ દીપ્તિ છાડવા. હેલો દીપ્તિબેન, કેમ છો? મજામાં. તું કેમ છે? હું એકદમ મજામાં છું. દીપ્તિબેન, કોઈ પણ ફેસ્ટિવલ જ્યારે આવતા હોય ત્યારે બહુ જ ટેન્શન રહેતું હોય છે કે તહેવારના દિવસે શું બનાવીએ, અને હવે તો રક્ષાબંધન આવવાની છે એટલે ત્યારે પણ એવું થાય કે બહુ જ બધા લોકો આપણા ઘરે આવવાના હોય, આપણે કોઈના ઘરે જવાનું હોય, તો એ વખતે કેવી તૈયારીઓ કરવી જોઈએ? જનરલી કોઈ બી ફેસ્ટિવલ હોય ત્યારે ગૃહિણીને એવી રીતે તૈયારી કરવી જોઈએ કે થોડું પ્રી પ્લાનિંગ કરી રાખે, અને એસેમ્બલિંગ જ કરવાનું રહે તો એ ફટાફટ કરી શકશે અને એ બી ફેસ્ટિવલ એન્જોય કરી શકશે. રાઈટ. તો આપણે પણ કોઈ આવી જ ટેકનિકથી આજે વાનગીઓ બનાવવાના છે? હા. ઓકે, શું બનાવવાના છે આજે? આજે સૌથી પહેલા આપણે બ્રેડ રાફ્ટ્સ બનાવીએ છે. ઓકે. અને પછી છુપા રુસ્તમ. ઓકે, એટલે પહેલા બનશે બ્રેડ રાફ્ટ્સ અને પછી બનશે છુપા રુસ્તમ. છુપા રુસ્તમ વિશે તો પછી વાત કરીશું, અત્યારે પહેલા પહેલી વાનગી બ્રેડ રાફ્ટ્સ ના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. બ્રેડ રાફ્ટ્સ માટે બ્રેડ ના સ્ક્વેર્સ લીધા છે. યસ. વ્હાઈટ બીન્સ છે બોઈલ કરેલા, ટોમેટો પ્યુરી છે, બટર, અનિયન્સ, ગાર્લિક, ઓરેગેનો, ચીલી ફ્લેક્સ. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરવાની છે? સૌથી પહેલા આપણે બ્રેડ ના સ્ક્વેર્સ ને હોલો કરીશું. ફ્રેન્ચ લોફ જે ફૂટલોંગ આવે છે એ લેવાનું છે, અને એને ઉપરનું બ્રાઉન ક્રસ્ટ કાઢી લેવાનું છે, અને પછી આવા સ્ક્વેર પીસીસ કરી લેવાના છે. કોઈ બી એવું ઢાંકણું હોય એનાથી વચ્ચે પહેલા આવી રીતે પ્રેસ કરી અને હોલ કરી લઈશું, અને પછી સ્કૂપરથી એને સ્કૂપ કરી લઈશું. આવી રીતે મેં બીજા બ્રેડ સ્કૂપ કરીને રાખ્યા છે. હવે આપણે એમાં બટર એપ્લાય કરીશું. મેલ્ટેડ બટર લેવાનું છે. એના સાઇડ્સ પર ભી બટર લગાડીશું. રાઈટ. તહેવારનો દિવસ એવો હોય કે એ દિવસે અઢળક કામ હોય, એક કામ પતે તરત જ બીજું કામ તૈયાર જ હોય, એ સમયે કુકિંગમાં ટાઈમ આપવો એ થોડોક ટફ પડી જાય છે. એ સમયે જો આવી વાનગી આપણે ચૂઝ કરીએ તો સારું રહે. હા, એ જ પ્લાનિંગ મેઇન છે એમાં, કે જો પ્રી પ્લાનિંગ કરી રાખી હોય તો બહુ ઈઝી થાય. યસ. અંદર બી પ્રોપરલી બટર લગાડીશું. દીપ્તિબેન, રક્ષાબંધનની જો પર્ટિક્યુલર વાત કરીએ તો તમારા ભાઈ માટે કેવી કેવી વાનગીઓ તમે બનાવતા હોવ છો? મારો ભાઈ ખાવાનું બહુ શોખીન છે, અને એ જબલપુર રહે છે એટલે આવવાનું હોય, જો મને ખબર હોય તો હું તો એના માટે બહુ જ બધી પ્રેપરેશન કરી રાખું. પણ એ શોખીન હોય જ ને બેન, જ્યારે આવા કુકિંગ એક્સપર્ટ હોય તો પછી કયો ભાઈ શોખીન ન હોય. સાચી વાત છે. કેવી કેવી પ્રિપેરેશન કરતા હોવ છો તમે? એની સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકું એટલે એવી બધી સ્ટફિંગ્સ છે કે અમુક એવા સોસીસ છે ને બધું બનાવીને મૂકી દઉં અને ફટાફટ સર્વ કરી શકાય એવી રીતે પ્રિપેરેશન કરી રાખું છું. રાઈટ.
બ્રેડ પર બટર એપ્લાય કરી લીધું છે. હવે એને ટોસ્ટ થવા માટે અવનમાં મૂકીએ. એક ટેબલ સ્પૂન ગાર્લિક એડ કરીએ છીએ અને બે ટેબલ સ્પૂન ઝીણા ચોપ કરેલા અનિયન્સ. એમાં ટોમેટો પ્યુરી એડ કરીએ છીએ અરાઉન્ડ 1 કપ. ટોમેટોને બ્લાન્ચ કરી એની સ્કિન કાઢી અને પ્યોરી કરી છે. એમાં સોલ્ટ એડ કરીએ, 1 ટીસ્પૂન ચીલી પાવડર, 1/2 ટીસ્પૂન ઓરેગેનો, 1/2 ટીસ્પૂન પેપર પાવડર અને 1 ટેબલસ્પૂન શુગર. વ્હાઈટ બીન્સ છે એને મેં સોક કરીને બોઇલ કરી લીધા છે, એ અરાઉન્ડ 1 કપ એડ કરીએ છીએ. અને ટોમેટો કેચપ 1 ટેબલસ્પૂન. ક્યાં સુધી થવા દેશું મિશ્રણને? થોડુંક થીક થઈ જાય ત્યાર સુધી કુક કરીશું. દીપ્તિબેન, અત્યારે આપણે બ્રેડ સાથે બીન્સનું સ્ટફિંગ લઈ રહ્યા છે, બીજા કયા કયા સ્ટફિંગ બનાવી શકાય? બીજા સ્ટફિંગમાં આપણે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ મિક્સ કરી અને બેઝિલ સોસ હોય કે પછી આપણે ટોમેટો બેઝ સોસ હોય, વ્હાઈટ સોસમાં બનાવી શકીએ. એવું કોઈ બી સ્ટફિંગ જે બ્રેડ સાથે જાય, અને ઇવન ઇન્ડિયન સ્ટફિંગ બી બનાવી શકીએ. જેવી રીતે કે આપણે ચાટ્સનું ફોર્મ છે, પટેટો અને આદુ મરચા લસણ નાખીને એનું સ્ટફિંગ રેડી કરી અને તીખી મીઠી ચટણી સાથે સર્વ કરીએ તો એ બી સરસ લાગે. સ્ટફિંગ રેડી છે, ગેસ ઓફ કરીએ. એને હવે આપણે એક બોલમાં લઈ લઈએ. સ્ટફિંગ રેડી છે, એને હવે આપણે થોડુંક ઠંડુ થવા દઈએ. બ્રેડ ટોસ્ટ થઈને રેડી છે, સ્ટફિંગ બી ઠંડુ થઈ ગયું છે. એસેમ્બલ કરીએ. દીપ્તિબેન, આ જ રીતે મોટા ગોળ બન આવે છે મસ્કા બન માટે આપણે જેનો ઉપયોગ કરતા હોય છે, એને પણ આ રીતે સ્કૂપ કરીને લઈ શકાય? હા, પાઉંભાજીના બ્રેડ છે એને બી સ્કૂપ કરીને યુઝ કરી શકાય. ઓકે, બર્થડે પાર્ટી માટે બી જો આ ડિશ બનાવી હોય તો છોકરાઓને બહુ જ ગમે છે. સાચી વાત છે. સર્વ કરીએ. યસ. ચીઝના સ્લાઈસના મેં આવી રીતે બાર્સ કટ કરી લીધા છે, એનાથી એના ઓર્સ બનાવીએ.
તો તૈયાર છે બ્રેડ રાફ્ટ યસ બ્રેડ ડ્રાફ્ટ્સ બનાવવા માટે જોઈ છે ફ્રેન્ચ બ્રેડના ટુકડા 5 થી 6 નંગ બટર બ્રશિંગ માટે સ્ટફિંગ બનાવવા માટે જોઈ છે બાફેલા વ્હાઇટ બીન્સ 1 કપ સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન બટર 1 ટેબલસ્પૂન સમારેલું લસણ 1 ટેબલસ્પૂન ટમેટો પ્યોરી 1 કપ મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન ઓરેગાનો 1/2 ટીસ્પૂન મરી પાવડર 1/2 ટીસ્પૂન ખાંડ 1 ટેબલસ્પૂન કેચઅપ 1 ટેબલસ્પૂન ગાર્નિશિંગ માટે ચીઝ બ્રેડ ડ્રાફ્ટ્સ બનાવવા માટેની રીત સૌપ્રથમ ફ્રેન્ચ બ્રેડના ટુકડાને સ્કૂપ કરી બટરથી બ્રશિંગ કરી અવન ટ્રેમાં લઈ 200 ડિગ્રી પર 5 મિનિટ માટે ટોસ્ટ કરવા મૂકો હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં બટર લઈ તેમાં સમારેલું લસણ સમારેલી ડુંગળી ટમેટો પ્યોરી મીઠું લાલ મરચું પાવડર ઓરેગાનો મરી પાવડર ખાંડ બાફેલા વ્હાઇટ બીન્સ અને કેચઅપ લઈ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો હવે સ્ટફિંગ તૈયાર થઈ ગયા બાદ તેને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો હવે ટોસ્ટ કરેલા બ્રેડમાં સ્ટફિંગ મૂકી બ્રેડને સર્વિંગ પ્લેટમાં લઈ ચીઝથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે બ્રેડ રાફ્ટ્સ દીપ્તિબેન નામ બહુ સરસ આપ્યું છે છુપા રુસ્તમ નામ પરથી જ ખબર પડે કે કઈક અંદર છુપાયેલું છે કહી દો ને પ્લીઝ એક્ચ્યુઅલી ગુલાબજામુન બનાવવાના છે ઓકે અને એક ક્રીમ ચીઝ નું મિક્સચર બનાવીશું રાઈટ અને ધેન વી વિલ એસેમ્બલ ઇટ અરે વાહ એટલે પહેલા ગુલાબજાંબુ બનશે હા ગુલાબજાંબુમાં તો ઘણી બધી વેરાયટી બનતી હોય છે આપણે કેવા ગુલાબજાંબુ બનાવવાના છે આપણે અત્યારે સિમ્પલ ગુલાબજાંબુન જ લઈએ છે ઓકે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ ગુલાબજાંબુ નો માવો છે ચાસણી લીધી છે વિપ્ડ ક્રીમ છે ડેરી ક્રીમ છે ક્રીમ ચીઝ છે દૂધ છે શુગર અને એલચી ઓકે ઘણા બધા ક્રીમી ઇન્ગ્રેડિયન્ટ્સ છે આઈ થિંક જે વાનગી બનશે એકદમ ક્રીમી બનવાની છે ઓકે ચલો ગુલાબજાંબુ બનાવવાની શરૂઆત કરીએ શ્યોર અત્યારે 100 ગ્રામ માવો લઈએ છે કેવો માવો લઈએ છે અત્યારે ગુલાબજાંબુનો મોડો માવો ઓકે 1 ટીસ્પૂન જેટલો મેંદો એડ કરીએ છે અને 1 ટેબલસ્પૂન અત્યારે મિલ્ક એડ કરીએ છે દીપ્તિબેન જ્યારે પણ ઘરે આપણે ગુલાબજાંબુ બનાવીએ છીએ અને સેમ આ જ પ્રોસેસથી બનાવતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત એવું થાય કે ગુલાબજાંબુ તળાયા પછી ચબળ થઈ જતા હોય છે તો એનું શું રીઝન હોતું હશે એક્ચ્યુઅલી એમાં મોઇશ્ચરનું જે કન્ટેન્ટ હોય પ્રોપરલી હોવું જોઈએ અચ્છા જો અત્યારે આપણે લોટ બાંધતી વખતે જેને બહુ ઢીલું કરી દઈએ તો બહારથી સોફ્ટ થશે ને અંદર એક હાર્ડ ગાંઠ જેવું રહી જાય યસ તો એ એનું ખાસ ધ્યાન રાખવાનું હા અને અત્યારે પ્રોપરલી એને મસળીને લઈશું અને બહુ જ સોફ્ટ નહીં કરીએ આમાં એકદમ નાની પિંચ જેટલું સોડા એડ કરીએ છે અને હજી 1/2 ટીસ્પૂન જેટલું મિલ્ક લઈશું એને બહુ સરસ રીતે મસળવાનું છે અને જો અલગ અલગ ફ્લેવરના ગુલાબજાંબુ બનાવવાના હોય તો પછી આ સ્ટેજે આપણે ફ્લેવર આપી શકીએ હા સ્ટફિંગ કરવું હોય તો બી અત્યારે કરી શકે હવે ના બોલ્સ વાળી લઈએ અત્યારે આપણે નાની સાઈઝના ગુલાબજાંબુ બનાવીશું આ સ્ટેજ પર જોઈ લેવાનું ક્રેક ના આવવું જોઈએ જો લાગે કે ક્રેક આવે છે તો હજી થોડુંક મસળી લેવાનું ઓલરાઈટ ગુલાબજાંબુ છે પછી બરફી છે પેંડા દૂધનો હલવો આ બધી એવી મીઠાઈ છે કે જે રક્ષાબંધનના દિવસે ચોક્કસ બધાના ઘરે બનતી જ હોય અથવા તો બહારથી લવાતી હોય ગુલાબજાંબુને જો અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવશે આ રક્ષાબંધનના દિવસે તો બધાને મજા આવી જવાની છે હા
અત્યારે આપણે ગુલાબ જાંબુ લઈએ છે, આ જ મિક્સરમાં આપણે બ્રાઉની લઈ શકીએ, બુંદી લઈ શકીએ, કેક નું પીસ છે, એવું ઘણું બધું બીજું બી લઈ શકીએ. રાઈટ, બોલ્સ વડાઈને તૈયાર છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. અત્યારે આપણે ઘીમાં ફ્રાય કરીએ છે. તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ગેસ બહુ ફાસ્ટ ના હોવું જોઈએ. કેવા તળીએ છે? ગોલ્ડન બ્રાઉન. કાઢી લઈએ. હવે આપણે એને ચાસણીમાં નાખીએ. એક કપ પાણીમાં 5 ટેબલ સ્પૂન શુગર નાખી અને ચાસણી બનાવી લીધી છે. ગુલાબ જાંબુને મિનિમમ 1 કલાક એમાં પલાળવા દઈશું, જેનાથી બધી ચાસણી એની અંદર સોક થઈ જશે અને સ્વીટ થઈ જશે. હા, ઓકે. જોઈ લઈએ છુપા રુસ્તમની આગળની પ્રોસેસ. દીપ્તિબેન, હવે શું કરવાનું છે? હવે આપણે માસ્કરપોને ચીઝ બનાવીશું. ઓકે. એક્ચ્યુઅલી માસ્કરપોને ચીઝ અહીંયા અવેલેબલ નથી હોતું. યસ. અને આપણે ઘણા બધા ડેઝર્ટ્સમાં, સ્પેશિયલી તિરામિસુમાં ને યુઝ કરતા હોઈએ છીએ. અને એના બદલે આપણે હંકર્ડ બી લઈ શકીએ. પણ પ્રોપરલી ઘરે હોમમેડ માસ્કરપોને ચીઝ કેવી રીતે બનાય એ બતાવું. શું વાત છે. એના માટે 100 ml ક્રીમ લીધું છે, ડેરી ક્રીમ છે. ઓકે. ગેસ ઓન કરીએ. હા. ક્રીમ થોડું ગરમ થશે એટલે આપણે એને વિનેગર થી કાઢીશું. ઓકે. એટલે સ્પેશિયલી આ ચીઝ બનાવવામાં વિનેગરનો જ ઉપયોગ થાય છે? હા. ઓકે. પનીર બનાવવા માટે જેવી રીતે આપણે લીંબુ છે એ લીંબુના ફૂલનું પાણી બનાવીએ એવી રીતે આને વિનેગરથી પડાય છે. અચ્છા. અત્યારે આપણે 1.5 ટેબલ સ્પૂન વિનેગર લઈએ છે. આ પનીર જેવું એકદમ નહીં ફાટે. અચ્છા. ક્રીમ છે એટલે, પણ થોડું કર્ડલ થઈ જશે. આ ચીઝનો બીજો કઈ કઈ રીતે ઉપયોગ થતો હોય છે? આપણે ક્રીમ ચીઝ જ્યાં જ્યાં યુઝ થતું હોય, જેવી રીતે કે ચીઝ કેક બને છે, તિરામિસુમાં યુઝ થતું હોય છે અને ઘણા બધા બીજા ડેઝર્ટ્સમાં યુઝ થાય. ઓકે. હવે ગેસ ઓફ કરીએ. આવી રીતે દાણા દાણા આવી જશે, એનો મતલબ કે કર્ડલ થઈ ગયું છે. યસ. હવે એને મલમલના કપડામાં ગાળવા મૂકી દઈશું. હવે આપણે એને ગરણીમાં મૂકી દઈએ અને આવી રીતે એટલીસ્ટ 5-6 કલાક એને ગાળવાની. અચ્છા, એટલે આ રીતે જ રાખવાનું છે ને, બાંધવાનું કે એવું કંઈ નથી? ના, બાંધી બી શકીએ પણ આવી રીતે મૂકવાનું. ઓકે. આ જે આપણે ક્રીમ ચીઝ ફાડ્યું આ એનું રેડી વર્ઝન છે. ઓકે. અત્યારે આપણે 3 ટેબલ સ્પૂન લઈશું. આઈસિંગ શુગર એડ કરીએ છે 1 ટેબલ સ્પૂન. 1 ટેબલ સ્પૂન અગર અગરને મેં વોર્મ વોટરમાં પલાળી રાખ્યું હતું એ એડ કરીએ. અને મિક્સ કરી લઈએ. યસ.
ચીઝ થોડી ખટાશવાળી રેડી થઈ છે એટલે જે આખું મિશ્રણ છે એ ખાટું અને ગળ્યું એવું રેડી થશે. હા, બહુ સ્વીટ નહીં થાય. ઓકે. એમાં આપણે થોડું એલચી પાવડર એડ કરીએ છે, એક પિંચ જેટલું, અને લીચી એસેન્સ એડ કરીએ છે અરાઉન્ડ 1 ટીસ્પૂન. અને હવે આપણે વિપ્ડ ક્રીમ એડ કરીએ છે અરાઉન્ડ 4 ટેબલસ્પૂન્સ. અગેન જેમ અહીંયા લીચી એસેન્સનો ઉપયોગ કર્યો, અલગ અલગ એસેન્સનો ઉપયોગ કરીને ફ્લેવર્સ આપી શકે. હા, અહીંયા અત્યારે કોઈ ફ્રૂટનો પલ્પ એડ કરવો હોય તો બી એડ કરી શકે. હા, મસ્ક મેલનનું પલ્પ છે, પીચનું પલ્પ છે, એ બી સરસ લાગે. ક્રીમ ચીઝનું મિક્સચર રેડી છે, એને થોડું ઠંડુ થવા દઈએ. ક્રીમ ચીઝનું મિક્સચર ઠંડુ થઈ ગયું છે અને ગુલાબજામુન બી રેડી છે, એસેમ્બલ કરીએ. નાના નાના સર્વિંગ ગ્લાસમાં સૌથી પહેલા થોડું ક્રીમ ચીઝનું મિક્સચર મૂકીશું અને એક ગુલાબજામુન મૂકીશું અને અગેન ક્રીમ ચીઝનું મિક્સચર, એટલે એનું નામ છુપા રુસ્તમ. ઓકે. અંદર જ્યારે ખાઈએ ત્યારે જ ખબર પડશે કે અંદર ગુલાબજામુન છે. એટલે જ્યારે પણ આ વાનગી બનાવીએ ત્યારે એક જ વ્યક્તિએ રસોડામાં ઊભું રહેવાનું, બાકી બધાને બહાર કાઢી મૂકવાના, એટલે પછી એમના માટે સરપ્રાઈઝ રહે કે એક્ચ્યુઅલી છુપા રુસ્તમ શું છે. શું છે ટેપ કરી લઈએ છીએ. આવી રીતે નાની નાની સર્વિંગમાં સર્વ કરીએ તો હેવી બી ના લાગે અને બધાને આપણે સ્વીટ સર્વ બી કરી શકીએ. સાચી વાત છે, સિંગલ સર્વિંગ કરી શકીએ. એને પિસ્તીથી ગાર્નિશ કરીએ છે. ગાર્નિશ કરી અને એને ફ્રીજમાં સેટ કરવા મૂકવાનું છે, એટલીસ્ટ 1.5 અવર્સ એને સેટ થતા લાગશે. અત્યારે આપણે એમ જ સર્વ કરીએ છીએ. રક્ષાબંધન છે એટલે કેન્ડલ લાઇટ કરીએ. તો તૈયાર છે એક યમી ડેઝર્ટ, છુપા રુસ્તમ ઇઝ રેડી ટુ સર્વ. યસ, અને રક્ષાબંધનમાં ખરેખર ભાઈઓને મજા પડાવી દે એવી વાનગી છે. છુપા રુસ્તમ બનાવવા માટે જોઈશે ગુલાબજાંબુનો માવો 100 ગ્રામ, મેંદો 1 ટીસ્પૂન, દૂધ 1 ટેબલસ્પૂન, સોડા ચપટી, ઘી તળવા માટે, ચાસણી 1 બાઉલ, માસ્કરપોન ચીઝ બનાવવા માટે જોઈશે ડેરી ક્રીમ 100 ગ્રામ, વિનેગર 1.5 ટેબલસ્પૂન, પલાળેલું અગર 1 ટેબલસ્પૂન, આઈસિંગ સુગર 1 ટેબલસ્પૂન, વ્હીપ ક્રીમ 4 ટેબલસ્પૂન, એલચી પાવડર, ચપટી, લીચી એસેન્સ 1 ટીસ્પૂન, ગાર્નિશિંગ માટે પિસ્તી. છુપા રુસ્તમ બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક પ્લેટમાં ગુલાબજાંબુનો માવો, મેંદો, દૂધ, સોડા અને જરૂર પડે તો દૂધ ઉમેરી કણક તૈયાર કરો. હવે મિશ્રણમાંથી બોલ્સ વાળી ગરમ ઘીમાં બોલ્સને તળી લો. ગુલાબજાંબુને ચાસણીમાં ડીપ કરી 1 કલાક માટે પલળવા દો. હવે એક પેનમાં ડેરી ક્રીમ લઈ તેને ગરમ કરી તેમાં વિનેગર લઈ ક્રીમ ફાટે એટલે મલમલના કપડામાં લઈ 5-6 કલાક માટે નીતરવા મૂકો. ત્યારબાદ ક્રીમ ચીઝમાં આઈસિંગ સુગર, પલાળેલું અગર, એલચી પાવડર, લીચી એસેન્સ અને વ્હીપ ક્રીમ મિક્સ કરી ફ્રીજમાં સેટ થવા દો. હવે શોર્ટ ગ્લાસમાં ક્રીમ ચીઝ લઈ ગુલાબજાંબુ મૂકી ફરી ક્રીમ ચીઝ લઈ ટેપ કરી લો.
ग्लास ने सर्विंग प्लेट में लई पिस्ती थी गार्निश करी फ्रीज में 1.5 कलाक माटे सेट थया बाद सर्व करो। तो तैयार छे छुपा रुस्तम। रक्षाबंधन स्पेशल वानगीओनो सिलसिलो आगळ वधारीए अने आ वानगीओ शीखववा माटे आपणी साथे छे कुकिंग एक्सपर्ट ज्योति नंदानी। हेलो ज्योतिबेन। हाय निशा, केम छो? एकदम फाइन। ज्योतिबेन, राजकोट ने रंगीलू कीधु छे, त्यांना લોકો હંમેશા મોજમાં હોય છે। ઇવન ત્યાંના તહેવારોની વાત કરીએ તો તહેવારો પણ બહુ જ સરસ રીતે બધા ઉજવતા હોય છે, ચાહે દિવાળી હોય, નવરાત્રી હોય, પછી સાતમ આઠમ હોય। રક્ષાબંધનનો કેવો માહોલ હોય છે ત્યાં? સાચી વાત છે નિમિષા, રાજકોટની પબ્લિક સેલિબ્રેશનમાં બહુ જ માને છે। આઈ થિંક એક બાનું કઈ પણ ગોતતા હોય છે કે સેલિબ્રેટ ક્યારે કરવું, તો રક્ષાબંધન પણ એક એવો તહેવાર છે કે ત્યારે બહુ જ બધા સેલિબ્રેટ કરે છે। ફાઇન તૈયાર થઈ સ્વીટ્સ લઈને ભાઈઓને ત્યાં રાખડી બાંધવા જાય છે, ફેમિલી ગેટ ટુગેધર થતા હોય છે, એવી રીતના થતું હોય છે। યસ, આજે રક્ષાબંધન સ્પેશિયલ વાનગીઓમાં તમે શું શીખવવાના છો? આજે હું બનાવવાની છું ડેટ એન્ડ રોસ્ટેડ કોકોનટ ફજ। ઓકે, અને પછી? અને પછી આપણે એક સેવેજ ડિશ બનાવશું, સ્પ્રિંગ અનિયન સમોસા। અચ્છા, એટલે પહેલા આપણે ખજૂર અને કોકોનટ એ બંનેના કોમ્બિનેશનનું ફજ બનાવીએ છીએ। હા, ઓકે। એક્ચ્યુઅલી મીઠાઈઓ હવે બધા બહુ અવોઇડ કરતા હોય છે, સ્વીટ્સ આપણે પણ એટલી ખાતા નથી હોતા, તો આવી વસ્તુ હોય તો લોકો બહુ ઇઝીલી ખાઈ શકે છે અને મજા આવે છે છોકરાઓને બી। રાઈટ, કદાચ એ લોકો એટલે અવોઇડ કરતા હોય છે સ્વીટને, કારણ કે એમાં પણ હવે ચેન્જ જોઈએ છે। તો પછી આજે એક સરસ મજાની સ્વીટ શીખવી દઈએ। ચોક્કસ, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। ઇન્ગ્રેડિયન્ટ્સમાં રોસ્ટેડ કોકોનટ છે, કન્ડેન્સ મિલ્ક, ખજૂર છે, બટર, વોલનટ, કોકો પાવડર, દળેલી ખાંડ અને મેંદો। રાઈટ, શરૂઆત કરીએ? કરી દઈએ। યસ, ચાલો કરીએ। સૌથી પહેલા આપણે લગભગ 1.5 ટેબલ સ્પૂન જેટલું બટર લેશું, એની અંદર 1/2 થી 1.25 કપ જેટલું કન્ડેન્સ મિલ્ક, અબાઉટ 150 ગ્રામ જેવું થશે। એની અંદર 1 ટેબલ સ્પૂન મેંદો એડ કરશું, 1/4 કપ જેટલો કોકો પાવડર, આ બધું સાથે જ એડ કરી દેવાનું છે। પેલા આ બધાને પ્રોપરલી મિક્સ કરી દઈશું। બહુ ઇઝી સ્વીટ છે, એક તો રક્ષાબંધન કે કોઈ પણ તહેવારમાં આઈ થિંક લેડીઝને બહુ વધારે વાર કિચનમાં રહેવું ગમતું ન હોય, કારણ કે તૈયાર થયા હોય, બહાર જવાનું, બધા ભેગા થયા હોય, તો એમ થાય કે બધા સાથે રહીએ। સાચી વાત છે, અને આ વસ્તુ એવી છે કે તમે આગલે દિવસે પણ કરીને ફ્રીજમાં રાખી શકો છો, એટલે બીજે દિવસે તમે સર્વ કરી શકો છો। રાઈટ, અને ચોકલેટ ફ્લેવર છે એટલે એ તો બધાને ભાવવાનું છે, નાના મોટા બધાને। હવે એની અંદર આપણે અબાઉટ 50-70 ગ્રામ જેટલી ખજૂર, તમે તમારી ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકે, અને 2 ટેબલ સ્પૂન જેટલા વોલનટ છે ચોપ કરેલા એ એડ કરશું અને મિક્સ કરશું અને સતત હલાવતા રહેવાનું છે। અત્યારે મેં ખજૂરના નાના નાના પીસીસ નાખ્યા છે, પણ જો પીસીસ ના ભાવતા હોય તો ખજૂરનો પલ્પ કરીને પણ નાખી શકાય। રાઈટ, તો એમાં ખજૂરને થોડી વાર દૂધમાં પલાળી અને એને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું, એટલે એનો પલ્પ રેડી થઈ જશે। સરસ, બધું એકદમ મિક્સ થઈ ગયું છે। બસ હવે ફરીથી આપણે થોડું ગ્લેઝ માટે બટર એડ કરશું, અબાઉટ 1 ટેબલ સ્પૂન જેટલું, અને 2-3 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ, દળેલી ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો, કારણ કે આપણે કન્ડેન્સ મિલ્ક પણ છે, ખજૂર પણ સ્વીટ છે, એટલે પણ કોકો પાવડર નાખેલો છે એટલે થોડી એડ કરવી પડે। હા, અને દળેલી ખાંડ એ આ સ્ટેજ ઉપર એડ કરવાની? હા, ઓકે। પહેલેથી બહુ વેલી ખાંડ એડ કરી દેવાથી એમાં ચાસણી જો સ્ટીકી થઈ જશે વધારે। વિધિન 5-7 મિનિટ આ સ્વીટ રેડી થઈ જાય છે, એટલે કદાચ અગાઉના દિવસોમાં પણ જો ટાઈમ ન મળ્યો હોય તો ફટાફટ જ્યારે ભાઈના ઘરે જવાનું હોય ત્યારે 5-10 મિનિટ પહેલા પણ બનાવી શકે। ઓફકોર્સ, હંમેશા ગેસ બંધ કરી દે, બોલમાં કાઢી લે, ફજ રેડી થઈ ગઈ છે, હવે એને થોડું ઠંડુ થઈ જવા દઈએ। રાઈટ, થોડું ઠંડુ થઈ ગયું છે, હવે એને આપણે રોસ્ટેડ કોકોનટમાં રોલ કરવાના છે।
જે ડ્રાય કોકોનટ મળતું હોય છે એને લોઢી પર થોડું કોરું શેકી લેવાનું, અને પછી એમાં આપણે અને પાથરી દેવાનું છે. થોડો બટર વાળો હાથ કરી અને આપણે ફજના બોલ્સ વાળી લેશું નાના નાના. અને સ્ક્વેર પીસીસ કરવા હોય તો એને એક પ્લેટમાં પાથરીને ઉપર પણ રોસ્ટેડ કોકોનટ નું લેયર કરી શકાય, રાઈટ? એવી રીતે પણ કરી શકાય, જે શેપ આપવો એ રીતે આપી શકાય. હવે આ બધાને આમાં રોલ કરી લેશું. અંદર પણ કોકોનટ નાખવું હોય તો એડ કરી શકાય જ્યારે આપણે ફજ બનાવતા હોઈએ ત્યારે. હા, જ્યોતિબેન, જનરલી તમે તમારા ભાઈ માટે કેવી મીઠાઈ બનાવવાની પ્રેફર કરતા હોવ છો? નિમિષા, મારો ભાઈ તો મુંબઈ છે, પણ જ્યારે પણ હું જાઉં ત્યારે એને બ્રાઉની બહુ ભાવે છે, તો હું સાથે બનાવીને લેતી જાઉં. અરે વાહ. તો તૈયાર છે ડેટન રોસ્ટેડ કોકોનટ ફજ. યસ, ખરેખર બહુ જ ક્વિક મીઠાઈ. હા, એકદમ ફાસ્ટ પણ બની જાય છે, ઈઝી છે, અને ચોકલેટ ટેસ્ટ છે એટલે બધાને નેચરલી ભાવશે. ડેટ એન્ડ રોસ્ટેડ કોકોનટ ફજ બનાવવા માટે જોઈશે ખજૂર 50-70 ગ્રામ, કન્ડેન્સ મિલ્ક 150 ગ્રામ, મેંદો 1 ટેબલ સ્પૂન, કોકો પાવડર 1/2 કપ, બટર 2.5 ટેબલ સ્પૂન, સમારેલી અખરોટ 2 ટેબલ સ્પૂન, દળેલી ખાંડ 2-3 ટેબલ સ્પૂન. કોટિંગ માટે રોસ્ટેડ કોકોનટ. ડેટ એન્ડ રોસ્ટેડ કોકોનટ ફજ બનાવવા માટેની રીત. સૌપ્રથમ એક પેનમાં બટર લઈ તેમાં કન્ડેન્સ મિલ્ક, મેંદો, કોકો પાવડર, ખજૂર અને સમારેલી અખરોટ ઉમેરી મિક્સ કરી લો અને આ મિશ્રણને કૂક કરી લો. ત્યારબાદ ફરીથી થોડું બટર અને દળેલી ખાંડ મિક્સ કરી મિશ્રણને બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ બટર વાળો હાથ કરી ગોળા વાળી શેકેલા કોપરાના છીણથી કોટ કરી લો. ગોળાને પેપર કપમાં મૂકી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ડેટ એન્ડ રોસ્ટેડ કોકોનટ ફજ. શીખી લઈએ હવે સ્પ્રિંગ ઓનિયન સમોસા. જ્યોતિબેન, સ્પ્રિંગ ઓનિયન સેવ ખમણી પર અથવા તો બટાકા પૌવા ઉપર સ્પ્રિંકલ કરીને ખાઈએ તો બહુ જ ફાઇન લાગતી હોય છે. સમોસાના ફોર્મમાં કેવી લાગશે? બહુ જ ડિફરન્ટ લાગે છે. અત્યાર સુધી આપણે વેજીટેબલ સમોસા, કોર્ન સમોસા અને બહુ બધી ટાઈપના સમોસા કરતા હોય છે, ચણાની દાળના અને બધા, પણ આ એકદમ ડિફરન્ટ ને સરસ લાગે છે. ઓનિયનની ફ્લેવર બહુ જ સરસ આવશે, એકદમ વધારે પ્રોમિનન્ટ હશે. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, ઇન્ગ્રેડિયન્ટ્સમાં લીલી ડુંગળી છે, ટમેટું, આપણે ચણાના લોટની સેવ જે મળતી હોય છે એ, અને બાકી રૂટીન મસાલા છે. અચ્છા, શરૂઆત કરીએ? હા, કરી દઈએ. પહેલાં ગેસ ઓન કરશું. સ્ટફિંગ બનાવે છે? સ્ટફિંગ બનાવે છે. સૌથી પહેલાં અબાઉટ 1.5 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લેશું. આમાં ઓઇલ પણ બહુ ઓછું જોશે. અચ્છા, કારણ કે ડુંગળીનું સ્ટફિંગ છે લીલી ડુંગળીનું, એટલે એકદમ એ શ્રિંક થઈ જશે, એટલે તેલ ઓછું જોશે. 2 ચપટી જેટલી હિંગ એડ કરશું. લીલી ડુંગળી છે 1-1.25 કપ જેટલી, અબાઉટ એ આપણે એડ કરશું. ચીની સમારેલી લેવાની છે. યસ, અને બંને પાર્ટ લઈ લઈએ છે. હા, બંને પાર્ટ. લીલી ડુંગળી ન મળતી હોય ત્યારે સૂકી ડુંગળીને પણ કરી શકીએ આપણે. હા, સાથે ચોપ કરેલું ટમેટું છે પણ એને ડિસએડેડ કરી નાખવાનું છે, એ લેવાનું છે, કારણ કે અંદરનો પલ્પ નાખવાથી બહુ સોગી થઈ જશે. અચ્છા,
સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. ડુંગળી અને ટમેટાને 2-5 મિનિટ કૂક થવા દેશું. ડુંગળીને થોડી સોફ્ટ થવા દેવાની છે, એકદમ ગળી નથી જવા દેવાની. અચ્છા, સ્પ્રિંગ ઓનિયનની સાથે બીજું કોઈ કોમ્બિનેશન સારું લાગે? હા, સ્પ્રિંગ ઓનિયન છે એની સાથે થોડી લીલી મેથી, જ્યારે ફ્રેશ અને સરસ સિઝન હોય ત્યારે તમે થોડી એડ કરો તો પણ ફાઇન લાગે છે અને એકદમ ડિફરન્ટ કોમ્બિનેશન લાગે છે. હળદર લગભગ 1/2 ટીસ્પૂન, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, મરચું આપણે ટેસ્ટ પ્રમાણે આપણે એડ કરી શકીએ, અત્યારે 1/4 ટીસ્પૂન જેટલું કરું છું, અને ગરમ મસાલો જસ્ટ 1/4 ટીસ્પૂન. ઓકે, ખાંડ અબાઉટ 1 ટેબલસ્પૂન જેટલું, ગેસ બંધ કરી દઉં. નિમિષા સેવ પણ આપણે આમાં એડ કરશું, લગભગ 1/4 કપ જેટલી સેવ લેશું અને મિક્સ કરી દઈશું. અને આપણે સ્ટફિંગને બોલમાં કાઢી લઈએ. નિમિષા, સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને હવે થોડું ઠંડુ થવા દઈશું. સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે, હવે આપણે એને સમોસામાં સ્ટફ કરી લઈએ. અમે સમોસાને પડ બનાવેલા છે અને એને આપણે શેપ આપવાનું છે. મેંદાની સ્લરી બનાવેલી છે, એ પહેલા બધી સાઈડ લગાવી લેશું. મોટી સાઈઝના પંજાબી સમોસા ટાઈપ આપણે રેડી કરીએ છે. સાઈઝ આપણે ગમે તે બનાવી શકીએ, શેપ પણ અમારો ડિફરન્ટ આપણે આપી શકીએ. અત્યારે સમોસાનો શેપ આપીએ છીએ, એવી રીતના સ્ક્વેર, ટ્રાયંગલ્સ એવી રીતે પણ આપી શકાય. યસ, પણ સારું લાગે છે. અગેન અહીંયા પાછું લગાવીએ અને આપણે સ્ટીક કરી દઈશું. આવી રીતે બધા સમોસા આપણે રેડી કરી લેશું. ઓકે, સ્પ્રિંગ ઓનિયન સમોસા વળાઈને રેડી થઈ ગયા છે, હવે એને તળવાના છે, તો ચાલો તળી લઈએ. સમોસા રેડી છે, તળી લઈએ. યસ, કેવા તળીએ છે સમોસાને? ક્રિસ્પી ને ગોલ્ડન બ્રાઉન છે. ઓકે, પડ કરેલા છે એટલે ક્રિસ્પી તો થશે જ, એટલે આ સમોસાને બહુ ફાસ્ટ તાપે નહીં તળવાના. એકવાર તેલ સરખું તપી જવા દેશું, પછી થોડો મીડિયમ કરી નાખવાનો. રક્ષાબંધનના દિવસે જો સમોસા બનાવવાનું જ પ્લાનિંગ હોય તો પછી આગલા દિવસે એને આ જ રીતે બનાવીને રાખી દઈ શકાય, બીજા દિવસે ખાલી તળવાના જ રહે. એને વાળીને ફ્રીજમાં રાખી દેવાથી બીજે દિવસે આરામથી થઈ શકે છે અને ઉલટા વધારે ફાઇન થાય છે. ફ્રીજમાં રાખવાથી એકદમ એનું મોઈશ્ચર એનું ખેંચાઈ જાય, એટલે ઉપરનું પડ છે ને વધારે ક્રિસ્પી ને ફાઇન થાય. અચ્છા, જેમ થતા જાય છે એમ આપણે બહાર કાઢતા જશું. સમોસા તૈયાર છે, હવે એને સર્વ કરી દઈએ.
તો તૈયાર છે સ્પ્રિંગ અનિયન સમોસા, એની સાથે મેં ફુદીના અને ટોમેટાની ચટણી સર્વ કરી છે. યસ, સમોસાનું રિયલી એક નવું વેરિએશન. સ્પ્રિંગ ઓનિયન સમોસા બનાવવા માટે જોઈશે સ્ટફિંગ. બનાવવા માટે લીલી ડુંગળી 1/4 કપ, તેલ 1.5 ટેબલસ્પૂન, હિંગ 2 ચપટી, સમારેલા ટામેટા 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 1/2 ટીસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 3/4 ટીસ્પૂન, ખાંડ 1 ટેબલસ્પૂન, સેવ 3/4 કપ, ગરમ મસાલો 1/2 ટીસ્પૂન. સમોસા બનાવવા માટે જોઈશે સમોસા માટેના તૈયાર પડ 5-6 નંગ, તેલ તળવા માટે, મેદાની સ્લરી જરૂર મુજબ, સર્વ કરવા માટે ફુદીના ટામેટાની ચટણી. સ્પ્રિંગ ઓનિયન સમોસા બનાવવા માટેની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં હિંગ, સમારેલી લીલી ડુંગળી, સમારેલા ટામેટા અને મીઠું લઈ સાંતળી લો. ત્યારબાદ તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ખાંડ અને સેવ મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. સમોસાના તૈયાર પડની કિનારી પર મેંદાની સ્લરી લગાવી ફોલ્ડ કરી સ્ટફિંગ મૂકી સમોસા તૈયાર કરો. સમોસાને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. સમોસા તળાઈ ગયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ ફુદીના ટામેટાની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્પ્રિંગ ઓનિયન સમોસા. આ રસોડે રક્ષાબંધનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. તમે તમારા ઘરે આ વખતે શું સ્પેશિયલ કરવાના છો અમારી સાથે પણ શેર કરો. એના માટે અમને લખી મોકલો લેટર આ એડ્રેસ પર. રસોઈ શો ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે rasoishow@etv.co.in. આ રક્ષાબંધને તમે તમારા ભાઈને બતાવી દો કે તમે માત્ર વીર પસલી લેવામાં માનો છો એવું બિલકુલ નથી. અરે ભાઈ, હું તો મજાક કરું છું, પસલી એ તો માત્ર એક શુકન છે. પણ હા, આ વખતે આપણે કંઈક અલગ કરીએ. આ વખતે આપણે આપણા ભાઈને પણ કંઈક ગિફ્ટ આપીએ. તમે યાદ કરો કે નાનપણમાં તમે અને તમારા ભાઈ એ કઈ વસ્તુમાંથી સૌથી વધારે ઝઘડતા? મીઠાઈ કે ચોકલેટમાંથી, કમ્પસ બોક્સ, કલર બોક્સ કે લંચ બોક્સમાંથી, લગ્ગા કે કડી રમવામાંથી? આ બધી જ વસ્તુઓ એકઠી કરો, ગિફ્ટ રેપ કરો અને ભાઈને આપો. દેખજો, બાળપણનો પ્રેમ એકદમ જીવંત થઈ જશે. અને હા, આંખો ભરાઈ આવે તો એને છુપાવતા નહીં, આંસુને વહી જવા દેજો. આ વાત સાથે જ અત્યારે લઉં છું વિદાય. કાલે ફરીથી મળીશ આ જ રસોડે નવી નવી વાનગીઓ સંગ અને વાતો સંગ. ટિલ ધેન, કીપ કુકિંગ એન્ડ સ્ટે હેલ્ધી. ટાટા.